તો નમસ્તે દોસ્તો, ફાઇનલી આપણો ફેસ કેમ વિડીયો એક હજી આવી ગયો. તો આજના વિડીયોમાં વાત કરવાની છે કે આપણે જે આ નવો ફોન પરચેસ કર્યો છે પોકો, તો શું ખાસિયત છે એ ફોનની, શું કામ અમે પરચેસ કર્યો, અને જો તમારે પરચેસ કરવું હોય તો કરાય કે ના કરાય, એટલા માટે હું આ વિડીયો બનાવું છું. ને આ વિડીયોથી આપણે આગળ લાઈવ સ્ટ્રીમ કરી લીધી, આ વિડીયોથી નહીં પણ આ મોબાઈલથી જે નવો લીધો છે એનાથી લાઈવ સ્ટ્રીમ કરી લીધી છે, તમને ખબર છે. પણ આ તો હું વિડીયો થોડોક મોડો થઈ ગયો, ટાઈમ નહોતો મારી પાસે, એટલા માટે થોડોક મોડો વિડીયો બનાવી ગયો. મોડો આવ્યો છે પણ સારો વિડીયો આવ્યો છે. પૂરી જાણકારી હું દઈશ આ ફોન વિશે કે કઈ રીતનો ફોન છે, સ્પેસિફિકેશન શું છે, પછી આ ફોન કેવા માણસને અટાડે લેવો જોઈએ, કારણ કે આ ફોન જે છે એ 3 વર્ષ જૂનો છે, 2017 કે 2018 મોડલ છે આ, તો તમારે લેવો જોઈએ કે ના લેવો જોઈએ પૂરી જાણકારી દઈશ. તો ચાલો ચાલુ કરીએ છીએ આ ફોનનું અનબોક્સિંગ. તો ફાઇનલી આ છે આપણા ફોનનું બોક્સ. ફોનનું બોક્સ ઓપન કરીએ એ પહેલાં કહી દઉં કે આ મોબાઈલની અંદર ફોન નથી. તો તમે વિચારતા હશો મોબાઈલ બોક્સની અંદર શું છે, તો બોક્સની અંદર ખાલી આપણે એટલું જણાવશું કે પેપર ગાઈડને શું આવે છે ને એ બધું, કારણ કે જે મોબાઈલ છે એ મોબાઈલથી તો અટાડે અહીંયા રેકોર્ડિંગ થાય છે. તો પહેલાં બોક્સ ખોલીએ. તો કોઈ કે આ રીતનું પોકોનું બોક્સ તમને ખબર જ હશે, પીળું ને કાળા કલરનું કોમ્બિનેશન. આની અંદર આવ્યો હતો આપણો ફોન. તો મોબાઈલ જૂનો લીધો છે એટલે સૌથી પહેલાં તો આ છે એનું બિલ, રાખી દઈ સાઈડમાં. પછી આ કંઈક પેપર ગ્લાઇડ ને એ આ બધું હશે આમાં. તો આ છે પિન, આના વિના કાંઈ થાય નહીં, રાખી દઈ સાઈડમાં. તો આ કંઈક થોડા ઘણા લવ લેટર મોકલે એમઆઈ વાળા, કે ફ્રેન્ડશીપ કરવી હોય તો કરી લ્યો, અમારે આપણે કરી નાખી ફ્રેન્ડશીપ. આની અંદર તો કઈ હોય નહીં, હજી કઈક છે, મતલબ આ રીતનું મોડલ દેખાડ્યું છે ભાઈ. જાણકારી દે છે કે અહીંથી સીમ કાઢવાના, અરે એના અમે માસ્ટર છીએ, કઈ ને કઈ મૂકી દઈ સાઈડમાં. આની અંદર કઈ છે નહીં. તો આ રીતનું અહીંયા ચાર્જર હતું, મારું મેમરી કાર્ડ પડ્યું છે કારણ કે આમાં મેમરી કાર્ડ ના. તો હવે ડાયરેક્ટ જાય છીએ આપણે આપણા ફોન બાજુ. તો ફાઇનલી ભાઈઓ, આ મોબાઈલની ક્લિયરિટી થોડી ઓછી છે, રાખવી પડી, કારણ કે મારે આ મારો જે નવો મોબાઈલ લીધો એ દેખાડવો છે. તો વિડીયોની અંદર હું જણાવીશ કેટલામાં મોબાઈલ લીધો, કઈ રીતના લીધો, ક્યાંથી લીધો એ તો નહીં કહી શકું, પછી બધી વસ્તુ જણાવીશ. તો આ છે આપણો ફોન, મતલબ સોલિડ ફોન છે, એવું કાંઈ નથી. જૂનો મોબાઈલ મેં લીધો છે, પહેલાં કહી દઉં છું. તો આમ જોઈ શકો તમે, એક પણ જાતનો સ્ક્રેચ નથી, કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નથી. તમે જોઈ શકો, જોઈ લ્યો અહીંયા ખાચા બાચા, એક મતલબ આવ નવા જેવો જ લાગે છે. અહીંયા જેવી સ્ક્રેચ છે આ બે બાજુ, પણ તમને હું કે આમાં નહીં દેખાતું હોય એમાં કેમેરામાં. તો આ રીતનો મોબાઈલ છે. તો સૌથી પહેલાં આપણે ટ્રાય કરીએ. તો IR ફ્લેશ છે, મતલબ કે મારા મોટા સિવાય કોઈ નહીં ખોલી શકે. તો સૌથી પહેલાં રીબૂટની ટ્રાય કરીએ છીએ, કેટલી ઘણીમાં થઈ જાય છે રીબૂટ, મતલબ બંધ થઈને ચાલુ. મતલબ આનું તમે તો સમજી શકો છો કે આની અંદર સ્નેપડ્રેગન 845, મતલબ અત્યાર સુધીના જેટલા મોબાઈલ છે, હવે જે પોકો X3 Pro નીકળો છે એ એક જ મોબાઈલ આને પૂગી શકે. બાકી 20,000 સુધીમાં એક કોઈ મોબાઈલ એવો નથી જે આને પરફોર્મન્સમાં પૂગી શકે. હું ખાલી પરફોર્મન્સની વાત કરું છું, કેમેરાની કે એની વાત નથી કરતો. તો અહીંયા ફરીથી ચાલુ થઈ ગયો છે ફોન, અને થોડીક જ સેકન્ડમાં ડાયરેક્ટ ચાલુ થઈ જાય યાર, ઇજ્જતના ફાલુદા કરે. તો અહીંયા ફોન થઈ ગયો છે આપણો પૂરેપૂરો ચાલુ. તો પાસવર્ડ હું નાખી દઉં. તો અહીં જોઈ શકો પૂરેપૂરો ફોન ચાલુ થઈ ગયો. આ રીતનો ફોન છે, કઈ બીજું ખાસ નથી આમાં. તો આ મોબાઈલની ક્લિયરિટી થોડીક ઓછી છે એટલે એવું લાગતું છે તમને. તો ફાઇનલી મેં જે રીતના તમને કીધું હતું કે આપણે મોબાઈલ લીધો એનો વિડીયો બનાવશું અને કેટલામાં લીધો એ બધી જાણકારી આપીશ. તો આ મોબાઈલ લીધો છે આપણે 10,000માં, મતલબ કે 10,000માં લીધો છે. અને આ મારો જે જૂનો મોબાઈલ હતો તમને ખબર જ છે, Realme 3 ફૂલ ચોંટવાવાળો ફોન, એ મોબાઈલના આવ્યા મારે 5,000, મતલબ 5,000 રૂપિયામાં આ મોબાઈલ પડ્યો. 5,000 ઓલાના આવ્યા અને 5,000માં આ. કેમેરાની વાત કરીએ તો કેમેરામાં કાંઈ ઘટે એમ નથી. જે રીતની આની મેં લીધો છે, જે રીતનો મતલબ કે 10,000માં લીધો છે, તો 10,000માં આજુબાજુમાં જેટલા મોબાઈલ છે એને તો કેમેરા મારે ટક્કર દઈ જ દે. પરફોર્મન્સમાં મેં કીધું છે કે 20,000 સુધીના એક મોબાઈલ પૂગી શકે એમ નથી, એક સિવાય પોકો X3 Pro જે અટાડે હમણાં જ 2 દિવસ પહેલાં લોન્ચ થયો છે એ મોબાઈલ.
ને હવે વાત કરું કે આ મોબાઈલ કેને લેવો જોઈએ. જો ભાઈ તમને હવે નોચથી ફેર ના પડતો હોય, તમારે માત્ર ને માત્ર પરફોર્મન્સથી મેટર હોય, મતલબ અહીંયા તમે જોઈ શકો છો, એક સેકન્ડ આમાં નથી દેખાતું હરખાય, અહીં નોચ જી છે, અવળી નોચ છે મોટી બધી. અટારના જે મોબાઈલ આવે જેમાં ખાલી એક કેમેરાની જગ્યા હોય, બાકી ફૂલ સ્ક્રીન હોય છે, તો એ રીતનું આમાં નથી, આમાં બહુ મોટી નોચ છે. તો આવી રીતની નોચ ના પસંદ હોય ને મોડલ તમારે કંઈક કાચવાળું જોતું હોય ને, તો આ મોબાઈલ તમે ના લઈ શકો. ને તમને કાંઈ ફેર ના પડતો હોય, માત્ર ને માત્ર તમારે ગેમિંગ કરવી હોય, તો આ મોબાઈલ તમે જરૂર લેજો. મતલબ આ જ મોબાઈલ લેવાય 15,000 સુધીમાં. મતલબ આની નવાની કિંમત છે 16,000 છે, બેઝ વેરિયન્ટ જેનો 6 GB ને 64 GB વાળા. અને મારે જે છે 6 128 GB વાળો છે આ ફોન. તો એ પ્રમાણે એ આની કિંમત થાય 17,000 નવો લેવા જાવ તો એ ના લેવાય, હું તમને કહું છું. 18,000 નો જે પોકો X3 Pro નીકળો છે એ લેવાય જો તમારે નવો જ લેવો હોય તો, અને જૂનો લેવો હોય તો આને કોઈ પૂગે એમ નથી. સૌથી પહેલાં તમારે જોવાની કન્ડિશન કેવી છે, શું છે એ બધી જાણકારી, પછી લેજો. મેં પૂરેપૂરી જાણકારી લઈને આ મોબાઈલ લીધો છે. તો બસ આ જ હતો આજનો વિડીયો. તો જો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો યાર. બાકી તો હરીવાલા, રામ રામ મૈડા.